વિરામ બાદ આગળ વાત કરીએ તો નવસારીથી આવતા તમામ લોકોના મેડિકલ ચેકઅપ માટે તંત્ર દ્વારા ધાનેરા તાલુકાના સામરવાડા ગામે આવેલી આઈટીઆઈ કોલેજ ખાતે તમામ તૈયારીઓ કરી દેવામાં ધાનેરા તાલુકાના વિવિધ ગામડાઓમાંથી કેટલાક લોકો કામ અર્થે સુરત અને નવસારી ગયા હતા, પરંતુ કોરોનાના કહેર વચ્ચે તમામ લોકો ત્યાં અટવાઈ જવા પામ્યા હતા અને પોતાના વતન આવવા માટે વિવિધ પ્રયાસો કર્યા હતા, પરંતુ આજે તંત્રની મહેનતથી આ લોકો ધાનેરા પરત આવી રહ્યા છે. તો બીજી તરફ આ તમામ લોકોના મેડિકલ ચેકઅપ માટે પણ તંત્ર દ્વારા ધાનેરા તાલુકાના સામરવાડા ગામે આવેલી આઈટીઆઈ કોલેજ ખાતે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 380 કરતાં વધુ લોકો આજે સુરત, નવસારી તેમજ વિવિધ જગ્યાએથી ધાનેરા આવી રહ્યા છે અને આ તમામ લોકોને સૌથી પહેલાં આઈટીઆઈ કોલેજ ખાતે લાવવામાં આવશે અને ત્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. મેડિકલ ચેકઅપ બાદ જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ દેખાશે તો તેને સેન્ટર ખાતે મૂકવામાં આવશે અને જો કોઈ વ્યક્તિમાં આવા લક્ષણો નહીં દેખાય તો આવનાર તમામ લોકોને પોતાના ઘરે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે. તો અત્યારે સ્થાનિક તંત્ર સહિત આરોગ્ય વિભાગની ટીમ પણ આ જગ્યા પર આવી પહોંચી છે અને આ જગ્યા પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સુરેશ કલ્ચર, ZSTV, બનાસકાંઠા. જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા વહીવટી તંત્ર તરફથી એવી માહિતી મળી કે 810 લોકો ત્યાં નવસારીથી અહીં પોતપોતાના વતનમાં અહીં ધાનેરા અલગ અલગ ગામોમાં આવવાના છે. એટલે એના અનુસંધાને અમે અમારી 10 ટીમોને અહીં સાંભરવાડા ખાતે આઈટીઆઈ બિલ્ડિંગમાં તૈનાત કરી છે અને જે બસો આવશે એમાંથી દરેક માણસનું મેડિકલ ચેકઅપ કરીને એનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને સ્ક્રીનિંગ કર્યા પછી જ એમને પોતપોતાના ગામમાં જવા દેવામાં આવશે. અને ત્યાં પણ જે એમની જે વિલેજ કન્ટેનમેન્ટ કમિટી છે એમને પણ એવી સૂચના આપવામાં આવશે અને આરોગ્યના જે કર્મચારીઓ છે એ પણ એમને હોમ ક્વોરન્ટાઇન રાખીને 14 દિવસ સુધી એનો ફોલોઅપ કરશે નિયમિત. અને ફોલોઅપ દરમિયાન જો કોઈ એવા લક્ષણો જોવા મળશે તો એના માટે આગળની સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.